जय जिनेन्द्र, जीतू छेड़ा ब्लॉग चैनल पर आप सौनું स्वागत છે। ભક્તામૃત સ્તોત્રના અત્યાર સુધી આપણા 44 શ્લોક આગળ થઈ ગયા। આજે આપણે વાત કરીશું 45માં શ્લોકની। માનતુંગ આચાર્યના અંતરમાં આનંદની મસ્તી અનોખી હતી। તે આનંદને જગતના કોઈ પણ પદાર્થોથી માપી શકાય નહીં। ભક્તિની અભિવ્યક્તિ દ્વારા તે એક પછી એક શ્લોકની રચના રચી રહ્યા છે। 45માં શ્લોકનો જાપ કરવાથી સર્વ રોગ नाश थाय छे। उद्भूत भीषण जलोदर भार भूग्नः शोच्याम दशामुपगता च्युत जीविताशः त्वत्पाद पंकज रजो मृत दिग्ध देहा मर्त्या भवन्ति मकर त्वज तुल्य रूपाः। હવે આ શ્લોકના એક એક શબ્દનો શબ્દાર્થ। ઉદ્ભૂત એટલે ઉત્પન્ન થયેલ, ભીષણ એટલે ભયંકર, જલોદર એટલે જલોદર રોગ, ભાર એટલે તેના ભારથી, ભૂગના એટલે વાંકા વળી ગયેલા, શોચ્યામ એટલે શોચનીય, દશામ એટલે અવસ્થાને, ઉપગતાહા એટલે પ્રાપ્ત થયેલ, ચ્યુત એટલે છોડી દીધી છે, જીવિત એટલે જીવવાની, આશાહા એટલે આશા જેણે, ત્વત એટલે તમારા, પાદ પંકજ એટલે ચરણ કમલની, રજ એટલે રજરૂપ, અમૃત એટલે અમૃતથી, દિગ્ધ એટલે ખરડાયેલા, દેહા એટલે દેહવાળા, મર્ત્યાહા એટલે મનુષ્યો, ભવંતી એટલે થાય છે, મકરધ્વજ એટલે કામદેવ, તુલ્ય એટલે સમાન, રૂપાહા એટલે રૂપવાળા। હવે આ શ્લોકનો અન્વય। અન્વય એટલે કોઈપણ પદ્યનું ગદ્યમાં રૂપાંતર। ઉદ્ભૂત ભીષણ જલોદર ભારભૂગ્નાહા શોચ્યામ દશામ ઉપગતાહા ચ્યુત જીવિતાશાહા મર્ત્યાહા ત્વત પાદ પંકજ રજો મૃત દિગ્ધ દેહા મકરધ્વજ તુલ્ય રૂપાહા ભવંતી। માનવના શરીરમાં અનેક પ્રકારના રોગો છે। કોઈને ટીબી, તો કોઈને કેન્સર, તો કોઈને જલોદર, કોઈને લકવો થાય, તો કોઈને કંપવા, કોઈને શ્વાસનળીની બીમારી હોય, એમ અનેક પ્રકારની વ્યાધિઓથી માનવ ઘેરાયેલો છે। પ્રાચીન કાળમાં જલોદર રોગ અસાધ્ય હતો। વર્તમાન યુગમાં કેન્સર રોગ અસાધ્ય છે। સાધ્ય રોગ સામાન્ય દવાથી મટી જાય, અસાધ્ય રોગ ઘણી દવા કરવા છતાં ન મટે। કેન્સર અંતિમ સ્ટેજ પર તે અસાધ્ય છે, તેનો કોઈ ઈલાજ નથી। આચાર્ય શ્રી કહે છે ઈલાજ ક્યારેય સમાપ્ત નથી થતો, નવા નવા ઉપાયો મળ્યા કરે। દરેક અપાયનો ઉપાય હોય એવું નથી, અપાય પણ હોય આચાર્ય શ્રી વ્યાધિથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે। હે પ્રભુ, આપના ચરણની રજ અમૃત સમાન છે। રોગી એ ધૂળનો શરીર પર લેપ કરે તો જલોદર, કેન્સર વગેરે દરેક પ્રકારના રોગથી મુક્ત થાય, અર્થાત મકર ધ્વજ તુલ્ય રૂપાહા, જલોદરના ભારથી વાંકો વળેલો માણસ ઋષભદેવ પરમાત્માના નામરૂપી લેપ વડે શરીરને કામદેવ સમાન સુંદર બનાવી શકે। આ કોઈ અતિશયોક્તિ કે ચમત્કારની વાત નથી, પણ આરોગ્ય બોહિ લાભમ। હે પ્રભુ, આપ દ્રવ્ય અને ભાવથી પૂર્ણ સ્વસ્થ છો, આપ અમરપદને પામી ગયા છો। વ્યવહાર ક્ષેત્રે MBBS વગેરે ડિગ્રી ધારણ કરનાર ડૉક્ટર જો રોગને નાબૂદ કરી શકે તો ત્રણ લોકના નાથ, મનમનની ઘટઘટની અને સમય સમયની વાત જાણનાર આદિનાથ પ્રભુરૂપી ડૉક્ટર દ્રવ્ય રોગની સાથે ભાવરોગ નિશ્ચયથી મટાડી શકે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। શ્રદ્ધાપૂર્વકની ભક્તિ વડે આચાર્યશ્રીનું 45મું તાળું પણ ટપ્પ દઈને તૂટી ગયું। અહીં આપણો આ શ્લોક આજે પૂરો થયો। જો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જિનેન્દ્ર।